હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધી સેન્ટ થોમસ હાઈસ્કૂલ મહુવા ઓનલાઈન ક્લાસીસ સ્ટાન્ડર્ડ થર્ડ સબ્જેક્ટ ગુજરાતી બાળકો આજે આપણે આપણા ગુજરાતીના વિડીયોમાં થોડાક વ શબ્દો વિશે અભ્યાસ કરવાનો છે બાળકો આપણે છેલ્લે આપણે પ ડ તણ અને ઈ ઈનો અભ્યાસ કર્યો અને જે લખવાનું હતું એ મેં તમને બુકમાં લખવા માટે પણ કહ્યું હતું તો બાળકો આજે આપણે આપણી નવમી એક્ટિવિટી છે વાંચો બોલો અને લખો તો બાળકો અહીં જે શબ્દો આપેલા છે એ શબ્દો આપણે વાંચવાના છે લખવાના છે બોલવાના છે બરોબર છે તો ચાલો પેલું પડ તો બાળકો અહીં તમારે લખવાનું છે પડ ટેક્સ્ટબુકમાં ઓકે તમારી પાસે હવે બુક આવી ગઈ હશે તો તમારે તમારી ટેક્સબુકમાં અહીં પ ડ એવું લખવાનું છે પછી છે ગણ તો અહીં આપણે લખશું ગણ પછી છે માતા માતા ઈસ શું લખેલું છે ઈસ પછી છે તીર એના પછી અહીં છે રમણ બારસ બાળકો અહીં જે શબ્દો આપેલા છે એ જોઈ જોઈને આપણે અહીં બોક્સમાં લખવાના છે અને વાંચતું જવાનું છે જેથી આપણને વાંચતા અને લખતા આવડે વાવડ પછી છે પારસ પછી છે પાપડ પછી છે સગાઈ ઈ નામ પછી છે ઈ માન કીડી પછી છે લાસ્ટ વન બકરી બરોબર છે બાળકો તો તમારા પાસે બુક આવી ગઈ હશે તો તમે તમારી ટેક્સ બુકમાં આ શબ્દો લખવાના છે તમારે બરોબર છે હવે એના પછીની એક્ટિવિટી છે અહીં જે વાક્યો આપેલા છે એ આપણે અહીં લાઇનમાં લખવાના છે તો ચાલો આપણે જોઈએ શું લખેલું છે આરવ આવ આરવ એ છોકરાનું નામ છે આરવ આવ અમીના પાણી પી અમીના છોકરીનું નામ છે અમીના પાણી પી પછી છે માઇકલ ગીત ગા માઇકલ કલ ગીત ગા બરાબર છે હા તો આ વાક્યો અહીં આપણે ટેક્સ્ટબુકમાં જ ખાલી લખવાના છે પછી બાળકો અહીં દસમી એક્ટિવિટી છે સાંભળો અને લખો તો અહીં બીજા શબ્દો વિદ્યાર્થીઓને લખવાના છે માત્ર શીખેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરો તો બાળકો આ તમારું હોમવર્ક છે અહીં તમે પહેલાં જે પણ શબ્દો શીખેલા હોય જે પણ શબ્દો તમને આવડે સાચા હોવા જોઈએ અને અર્થપૂર્ણ શબ્દો હોવા જોઈએ એ શબ્દો અહીં બોક્સમાં તમારે લખવાના છે તો કેટલા છે બાળકો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ અને નાઇન તો બાળકો નવ શબ્દો અહીં તમારે તમારી જાતે લખવાના છે આ તમારું હોમવર્ક છે જે પેલું ઉપર મેં પહેલાં લખાવ્યું એ પણ તમારે ટેક્સ્ટબુકમાં લખવાનું છે અને આ એક્ટિવિટી દસમી જે છે એ તમારે સેલ્ફવર્ક એટલે કે જાતે જ કરવાની છે બરાબર છે બાળકો તો બસ આજના વિડીયોમાં આટલું જ હવે નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ઓકે બાળકો તો આજનું હોમવર્ક કરી નાખજો થેન્ક યુ બાય